એમાઇન સંયોજનોનું વર્ગીકરણ. એમાઇન સંયોજનોનું વર્ગીકરણ એમિનો સમૂહના નાઇટ્રોજનને જોડાયેલા આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહના આધારે થાય છે. જો આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો આલ્કાઇલ એમાઇન અને એરાઇલ સમૂહ જોડાયેલો હોય તો એરાઇલ એમાઇન કહેવાય છે. એમોનિયામાં રહેલા હાઇડ્રોજનના વિસ્થાપનથી જો નાઇટ્રોજન સાથે એક આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયો હોય તો પ્રાથમિક 1° એમાઇન, બે સમૂહ જોડાયા હોય તો દ્વિતીયક 2° એમાઇન અને 3 સમૂહ જોડાયા હોય તો તૃતીયક 3° એમાઇન કહેવાય છે. એમાઇન વર્ગના સંયોજનોનું સામાન્ય સૂત્ર RNH2, R2NH અને R3N વડે દર્શાવવામાં આવે છે, જેમાં R = આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ હોય છે. જ્યારે એમાઇન સંયોજનોમાં બધા જ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહો સમાન હોય તો તેવા એમાઇનને સાદા એમાઇન એટલે કે સિમ્પલ એમાઇન કહે છે, અને જો જુદા જુદા સમૂહો હોય તો તેને મિશ્ર એમાઇન એટલે કે મિક્સ્ડ એમાઇન કહે છે. આલ્કાઇલ એમાઇનને એલિફેટિક એમાઇન અને એરાઇલ એમાઇનને એરોમેટિક એમાઇન કહેવામાં આવે છે. પ્રાથમિક 1° દ્વિતીયક 2° તૃતીયક 3° આલ્કાઇલ અથવા એરાઇલના પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એમાઇનના મિશ્રણનું અલગીકરણ હિન્સબર્ગ પ્રક્રિયક એટલે કે હિન્સબર્ગ રિએજન્ટ દ્વારા કરી શકાય છે. પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એમાઇનનું અલગીકરણ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ C6H5SO2Cl ને હિન્સબર્ગનો પ્રક્રિયક કહે છે. આલ્કાઇલ અને એરાઇલ પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એમાઇનના મિશ્રણમાં બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ઉમેરતા પ્રાથમિક અને દ્વિતીયક એમાઇનની રાસાયણિક પ્રક્રિયાથી અનુક્રમે દ્વિતીયક સલ્ફોન એમાઇડ અને તૃતીયક સલ્ફોન એમાઇડ બને છે, જ્યારે તૃતીયક એમાઇન પ્રક્રિયા કરતો નથી. આ પ્રક્રિયા મિશ્રણમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા પ્રક્રિયા કર્યા વગરનો તૃતીયક એમાઇન એસિડ સાથે દ્રાવ્ય થાય છે અને દ્વિતીયક સલ્ફોન એમાઇડ અને તૃતીયક સલ્ફોન એમાઇડ એસિડમાં અદ્રાવ્ય હોવાથી ગાળણ પદ્ધતિથી અવશેષ તરીકે મેળવાય છે. ગાળણના તટસ્થીકરણથી તૃતીયક એમાઇન અલગ થાય છે. દ્વિતીયક અને તૃતીયક સલ્ફોન એમાઇડના અવશેષમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ ઉમેરતા દ્વિતીયક સલ્ફોન એમાઇડ દ્રાવ્ય થાય છે. આ પ્રક્રિયા મિશ્રણને ગાળ્યા પછી ગાળણના તટસ્થીકરણથી પ્રાથમિક એમાઇન અને અવશેષના તટસ્થીકરણથી દ્વિતીયક એમાઇન અલગ મળે છે. હાલના સમયમાં બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડને બદલે પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ વપરાય છે.